નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈન. નાખી મહત્વના સમાચાર પર. અમદાવાદમાં આવેલા રખિયાળ ચાર રસ્તા પાસે ઇમામ હુસેનની કુરબાનીને યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા, તેમજ કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ઇસ્લામ ધર્મમાં ઈદે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમે હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધ, વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે, તેમજ ઇમામ હુસેનની કુરબાનીને યાદમાં તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આવેલા રખિયાળ ચાર રસ્તા પાસે ઇમામ હુસેનની કુરબાનીને યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે શણગારીને જુલુસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા, તેમજ કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી તાજિયા બનાવીને મુસ્લિમો દ્વારા જુલુસ કાઢવામાં આવે છે. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા મ્યાડવ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, જ્યારે મોહરમે હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે, ત્યારે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. સાથે જ તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધની વાનગીઓ બનાવીને દાનનું કાર્ય કરીને પુણ્ય કરે છે. ઓક્ટોબરે મોહરમ માસનો આરંભ થાય છે. એ માસ દરમિયાન મુસ્લિમો કોઈ શુભપ્રસંગ કરતા નથી. મોહરમ હિજરી સંવતનો પ્રથમ માસ છે. મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આજ માસથી થાય છે. મોહરમ અરબી ભાષાનો શબ્દ છે, તેનો અર્થ થાય છે ગમ, શોક કે દુઃખ. આજ માસની 9 અને 10 તારીખે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી. સત્ય અને અસત્યની એ લડાઈમાં ઇમામ હુસેન શહીદ થયા હતા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુઃખનો માસ છે. મોહમ્મદ સાહેબના પુત્રી હઝરત ફાતિમાના નિકાહ હઝરત અલી સાથે થયા હતા. તેમના સંતાન હઝરત ઇમામ હુસેન કરબલાના યુદ્ધમાં તેમના 72 સાથીઓ સાથે શહીદ થયા. એ ઘટના ઇસ્લામી ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઇમામ હુસેનનો જન્મ મદીનામાં 5 શાબાન હિજરી સંવત 4 થયો હતો. નાના હઝરત મોહમ્મદ સાહેબને ખોળો ખૂંદી અત્યંત લાડકૂડમાં ઉછરેલા હઝરત ઇમામ હુસેનની ઇબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. 25 પગપાળા હજ કરનાર ઇમામ હુસેન અંગે એકવાર હઝરત ઝુનત આબેદીનને કોઈએ પૂછ્યું, હઝરત ઇમામ હુસેનને ઓલાદ ઓછી કેમ છે? ત્યારે જવાબ મળ્યું, કારણ કે તેઓ રાત દિવસ ખુદાની ઇબાદતમાં મશગુલ રહે છે. રેનુ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. દેશભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે મોરબીમાં ઠેર ઠેર ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 55 વર્ષથી મોરબીમાં વસવાટ કરતા મહારાષ્ટ્રના પાટીલ પરિવાર દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. દેશભરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે મોરબીમાં ઠેર ઠેર ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 55 વર્ષથી મોરબીમાં વસવાટ કરતા મહારાષ્ટ્રના પાટીલ પરિવાર દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને પાટીલ પરિવાર મહારાષ્ટ્રની પરંપરા મુજબ આરતી પ્રસાદની પૂજા કરે છે, તેમજ આસપાસના વિસ્તારમાં તમામ લોકો આરતીનો લાભ લે છે, તેમજ વિસર્જન પણ મહારાષ્ટ્રની પરંપરા મુજબ કરીને નદીમાં ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી તેને માટી ઘરે લાવીને બાદમાં તેની પૂજા કરે છે. મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવનું ઘણું મહત્વ છે, ત્યારે ગુજરાતી પ્રજા પણ આ ઉત્સવ ધામધૂમથી ઉજવી રહી છે, જેમાં મોરબીમાં વસવાટ કરતા મહારાષ્ટ્ર પરિવારના ઘરે મોરબીવાસીઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે. 55-56 સાલ હો ગયે ઇધર આ ગયે મહારાષ્ટ્ર સે, ઓર તબ સે હમ ગણપતિ કી સ્થાપના કરતે પૂજા કરતે, ઓર ગણપતિ બિઠાતે વો હમ પહેલે સે માટી કી બિઠાતે, और नदी में जाके उसका विसर्जन करके जो माटी लेके आते, फिर वापस हम इधर उसका माटी का पूजा करते हैं. और गणपति बापा के यहाँ हमारा गुजरात वाले का सबका, हमारे महाराष्ट्रीय मंडल का सबका यहाँ साथ सहकार अच्छा रहता है. हम गणपति बापा को जब लाते हैं तब धामधूम से लाते हैं, और उसका पूजा में गणपति बापा की हम आरती बोलते हैं, उसका मंत्र जाप करते हैं, और उसको सुबह दोपहर शाम 3 उसको खाना खाने के लिए भोग धराते हैं. પાઠ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, મોરબી. કતારગામમાં દારૂ પીને આવેલા બેરોજગાર પતિ સાથે મારામારી પછી બંને સૂઈ ગયા હતા. સવારે ઉઠીને બેભાન મળેલા પતિને સ્મીમેર હોસ્પિટલ લઈ જતા ખબર પડી કે તેની તો પત્નીએ જ હત્યા કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બહાર આવ્યું કે તેનું મોત ગળું દબાવવા અને માથું અથડાવવાથી થયું હતું. કતારગામમાં આંબા તલવાડી
વિસ્તારની સુનલ પાર્ક સોસાયટીમાં રહેતા 38 વર્ષીય અશોકભાઈ બાબુભાઈ પાનસુરિયાની તેની પત્ની શિલ્પાએ હત્યા કરી હોવાની વાતને લઈને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી હતી. તપાસનીશ અધિકારી કતાર ગામના પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે રાઠોડે કહ્યું છે કે શિલ્પા પાનસુરિયા ઘરે સાડીમાં સ્ટોન લગાવી થોડી કમાણી કરતી હતી, જેની સામે અશોક કાંઈ કામ ધંધો કરતો નહોતો. પત્નીની કમાણીના નાના વેડફી નાખતો હતો. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ દરમિયાન ગત રાત્રિએ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું, જેમાં બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. શિલ્પાએ અશોકનું ગળું દબાવી દીધું અને ધક્કો મારી દેતા અશોકનું માથું પીતમાં અથડાયું હતું, જોકે તેને ખબર નહોતી કે તેની હત્યા થઈ છે. પૂછપરછ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી પત્નીથી હત્યા થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે કતાર ગામ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વધુમાં હત્યારી પત્નીએ જણાવ્યું છે કે મંગળવારે રાત્રે દારૂ પીને ઘરે આવ્યા, તેના હાથમાં પટ્ટો આવી ગયો અને પટ્ટે પટ્ટે મારવાનું શરૂ કર્યું. મેં તેનો પ્રતિકાર કર્યો, ઝપાઝપીથી જેમાં તેને ગળું દબાવી દીધું. પછી ધક્કો માર્યો તો તેનું માથું દિવાલમાં અથડાયું અને તે પડી ગયા. છેલ્લા 10 વર્ષ ત્યારે તે દારૂ પીને માર મારતા હતા. દારૂ પીને ધમાલ કરે પછી ઊંઘી જાય એ રીતે તે ઊંઘી ગયા હશે. તે માની ત્રણે સંતાનો સાથે હું સૂઈ ગઈ. સવારે મારા જેઠાણી આવ્યા, તેમણે એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, તે ઉઠ્યા નહીં. જેથી સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા. મૃતક અશોક પાનસુરિયાનો પુત્ર 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. પોલીસ સમક્ષ શિલ્પાએ કરેલી કબૂલાત મુજબ તે 2 પુત્ર અને 1 પુત્રી મળી કુલ 3 સંતાનોની માતા છે, જેમાંથી તેનો બીજા નંબરનો પુત્ર હર્ષ હાલ 10મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદ પડતા ખેડૂત મુશ્કેલીમાં મુકાશે. અગાઉ વરસાદ ખેંચાયા બાદ ખેડૂતોએ વરસાદ શરૂ થતા વાવણી કરી હતી, જોકે બાદમાં બીજા રાઉન્ડમાં વરસાદ નહીં પડતા હોવા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. દુષ્કાળના ભણકારા વચ્ચે આજથી મોરબી તાલુકાના ડેમી સિંચાઈ યોજના અંતર્ગત આવતા અલગ અલગ 17 ગામના ખેડૂતો દ્વારા ડેમી 3 યોજના નજીક આવેલ મેલડી માતાના મંદિર ખાતે ધરણા પ્રદર્શન યોજાયું હતું. સવારથી ગુજરાત કિસાન સંગઠનની આગેવાની હેઠળ અલગ અલગ 20 ગામોના ખેડૂતો આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધરણા સ્થળે શાંતિપૂર્વક સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ડેમોને પાણીથી છલકાવી દેવા માંગ કરી હતી અને જ્યાં સુધી ડેમમાં પાણી નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું. આજુબાજુના 20 ગામના ખેડૂતો ફેરા થયા છે. આ વિસ્તારમાં આ ચોમાસા દરમિયાન પૂરતા પ્રમાણમાં વરસાદ થયેલ નથી. અહીંના વિસ્તારમાં પિયત માટેની જે ડેમી 2 અને ડેમી 3 જે ડેમો આવેલા છે તે પણ ખાલી છે. તેવા સમયમાં અહીંના ખેડૂતોએ માંગણી કરેલ કે અમારું ડેમી 2 અને ડેમી 3માં ઇરિગેશન દ્વારા જે સરકારશ્રીએ જાહેરાત કરી આ મુજબ અમને પાણી આપવા માટેની માંગણી માટેની લેખિત રજૂઆત કરેલી, પરંતુ 20 દિવસમાં જ સરકાર પાણી આપવાના હતા થઈ ગયા સત્તાએ હજુ અમને પાણી નહીં મળેલ હોવાથી ખેડૂતોએ અહીંયા શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. અમને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અહીંથી આપીશું. ડેમી યોજનામાં પાણી ઠાલવવામાં આવે તો લજાય ધ્રુવનગર નસીદપર રાજપર ઉમિયાનગર ચાચા પર ખાન બાવન નેસડા રામપર મહેન્દ્રપુર ગજડી રાયગઢ કૃષ્ણનગર કાસા કોયલી ધુળકોટ આમરણ બિલા સહિતના ગામોને ખેતીવાડી માટે સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સુવિધા મળી શકે તેમ છે. તો આ મામલે સિંચાઈ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હોય 20 ગામોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય લઈ ડેમી નદી તથા તમામ ડેમી જળાશયો પાણીથી ભરવા પુનઃ માંગણી ઉઠાવવામાં આવી હતી. આમ નહિવત વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. તો માલધારીઓને ઘાસચારોને પાણીની તંગીથી પરેશાની છે, ત્યારે ડેમી સિંચાઈ યોજના મારફતે આ ગામોને સિંચાઈનું પાણી મળે તો ખેડૂતોને દીવાદાર થતા બચાવી શકાય તેમ છે અને નર્મદા નીર ઠાલવી ખેડૂતોને બચાવવાની માંગ કરી છે. તેમજ ખેડૂતોને પાણી નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખી વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે તેવો હુંકાર પણ કરાયો છે. પાઠ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. 14 તારીખે કલેક્ટર ઓફિસે ગયેલા, અમને નિવેદન આપેલું કે અમને તાત્કાલિક પાણી મળવું જોઈએ, અમારે ખેતીનો પાક નિષ્ફળ જાય એમ છે. પોતાની મારી પોતાની મેં અત્યારે 150 વીઘા કપા વાવેલ છે, પાકાવ નિષ્ફળ જાય એમ છે. અત્યારે જો 8 દિવસની જો પાણી મળે તો જ મોલ જીવી શકે, ન કે નિષ્ફળ જાય એમ છે. 26 વીઘાનો જમીનનો ખાતેદાર ખેડૂત છે અને મારે ટોટલી જમીનમાં કપાસનો વાવેતર છે. તેથી અત્યારે એટલી બધી ભયંકર છે, પાણી ન આવે તો એક પણ મણીમાં ઉત્પાદન આવી શકે એમ નથી. 2 અને 3 ડેમી 2 અને 3 જે સૌની યોજનાની અંદર સમાવેશ થયેલો છે એમાં આજે એકમાં ટીપુ પાણી નથી એમ. એના માટે ખેડૂતનો પાક બચાવવા માટે અને માલ ઢોર બચાવવા માટે ખેડૂતોને અમારી સરકારને વિનંતી છે. પાઠ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચાર.
નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો ગુજરાત સરકારની લોકોના ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવાની મહત્વાકાંક્ષી યોજનાને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેના કારણે દાહોદ શહેરમાં ગોધી રોડ વિસ્તારમાં મહાવીર નગરમાં પાઇપલાઇન દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાડવાની યોજનાની દાહોદના સંસદ સભ્ય જસવંત બાપુર, ગણપત વસાવ અને દેવગઢ બારીયાના એમએલએ બચુભાઈ ખાબરના હસ્તે ઉદઘાટન કરાયું હતું. દાહોદના મહાવીરનગરમાં ગુજરાત ગેસ કંપનીનું લોકાર્પણ કરાયું. દાહોદ જિલ્લાના પ્રભારી અને આદિજાતિ વિકાસ પ્રધાન ગણપત વસાવાના હસ્તે 30થી વધુ ગેસ કનેક્શનોનું લોકાર્પણ કરાયું, જેમાં દાહોદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ બાપુર, ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબર, દાહોદ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજરીમાં ગેસ પાઇપલાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દાહોદમાં દિવસે ને દિવસે એક પછી એક દાહોદવાસીઓની સુવિધામાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે દાહોદના ગોદી રોડ ખાતે સૌથી પહેલા ગેસના બોટલની ઝંઝટમાંથી ગૃહિણીઓને છુટકારો મળ્યો છે. ગોદી રોડ વિસ્તારમાં જસવંતસિંહ બાપુરના હસ્તે ગેસ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરીને દાહોદની સુવિધામાં વધારો કરી ગોદી રોડ વિસ્તારમાં પાઇપલાઇનથી ગેસ આપવાની શરૂઆત કરાઈ છે. દાહોદની પીએમસી ખાતે આવેલા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા પહેલા એક સભાનું આયોજન કરાયું હતું, જેમાં ગણપત વસાવા સહિત જસવંતસિંહ બાપુર અને બચુભાઈ ખાબરે હાજર સભાને ઉદબોધન કરી વેળાએ જણાવ્યું હતું કે 2019ની ચૂંટણી પહેલા જેટલા કામો હાથ ઉપર લીધા છે, રાજ્ય સરકારના હોય કે કેન્દ્ર સરકારના હોય, બધા જ કામો 2019 ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, તો બધા કામો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરાશે તેવું જણાવી ત્યારબાદ દાહોદ એમજીવીસીએલની બાજુમાં આવેલી દૂધીમતી નદીના પુલ ઉપર બ્રિજનું ખાતમુહૂર્ત કરવા માટે ગયા હતા. આ પુલ દાહોદની યુપીએમસીથી દૂધીમતી નદી ઉપરથી થઈને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો પુલ છે, તેનું ખાતમુહૂર્ત કર્યા બાદ બુંદીખેડા ખાતે બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યાર પછી કેટલા ગામે પણ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. ઘણા વર્ષો એ લાગણી ને માંગણી હતી કે દાહોદને પાઇપલાઇનથી ગેસ મળે, એ વર્ષોની માંગ આજે પૂર્ણ કરીને માને વસાવા સાહેબના હસ્તે અને માને ખાબર સાહેબની હાજરીમાં 32 ગેસ કનેક્શન આપીને આગામી 1.5 વર્ષની અંદર આખા દાહોદને પાઇપલાઇનથી ગેસ આપવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે. માર્કેટથી ઊંધો રસ્તો એ ઘણા બધા સમયથી વેપારી આલમ અને ખેડૂતોની માંગણી હતી.
એને પણ 4 કરોડ 50 લાખના ખર્ચે મંજૂર કર્યા છે. ખાતમુહૂર્ત કરીને આ વિસ્તારના વિકાસની અંદર તેજ અને બળ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. દાહોદના ઐતિહાસિક નગરની અંદર વર્ષો પછી પહેલીવાર સ્માર્ટ શહેરની સાથે દાહોદનો સર્વાંગી વિકાસ થવાના માટે અમે લગાતાર પ્રયાસ કરીને માનનીય મોદી સાહેબનો અને માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબનો આજે આભાર વ્યક્ત કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, દાહોદ. સુરત ખાતે ગણેશોત્સવના ઇતિહાસમાં પ્રથમવાર તાપી નદીમાં વિસર્જન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે સુરત પટેલે ચોકલેટના ગણપતિજી લાવીને લોકોને શુભ સંદેશ આપ્યો છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીશું તો આપણી આવનારી પેઢી પર્યાવરણને બચાવશે. શાંતિ નિકેતન સોસાયટી 62માં રોમા પટેલ, કે જેઓ ચોકલેટ અને કેકના બિઝનેસ સાથે સંકળાયેલા છે. ભારતભરમાં જે રીતે ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે, લોકો પણ હવે વિવિધ પ્રકારની ગણેશજીની મૂર્તિ લાવતા થયા છે. અમે જે વાત કરી રહ્યા છીએ તે સુરત ખાતે સુમલ ડેરી રોડ પાસે આવેલ શાંતિ નિકેતન સોસાયટી 62માં રૂમા પટેલ, કે જેઓ ચોકલેટ અને કેકના બિઝનેસ સાથે સંકળાયેલા છે, તેને ખરા અર્થમાં ગવર્મેન્ટના નિયમો ફોલો કરવાનું નક્કી કર્યું અને ખૂબ જ સુંદર રીતે ચોકલેટના ગણેશજીની પ્રતિમા પૂજા અર્ચના તેમના ઘરે કરવામાં આવી રહી છે. સુરતના અનેક લોકો આ ચોકલેટ ગણપતિના દર્શનાર્થે આવી રહ્યા છે અને પટેલે લોકોને પણ સંદેશો આપ્યો છે, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવવી જોઈએ અને સરકારી નિયમો આપણે જાતે જ ફોલો કરીશું તો જ આપણે આપણી આવનારી પેઢી અને પર્યાવરણ બચાવી શકીશું. આ મેં 100% એડિબલ ચોકલેટના ગણપતિ બનાવ્યા છે અને કલર્સ પણ 100% એડિબલ છે. આમાં હું 3-4 વર્ષથી કેકનો અને ચોકલેટનો બિઝનેસ કરું છું અને મને ઇન્સ્પિરેશન પણ એનાથી જ મળ્યું કે કંઈક એવું બનાવું જેનાથી નદીમાં પ્રદૂષણ પણ નહીં થાય અને લોકોનું ભલું થાય, એટલે મેં ચોકલેટના ગણપતિ બનાવ્યા. લોકોને એ જ સંદેશો આપવા માગું છું કે તમે પીઓપીની મૂર્તિ લાવો છો જેનું આટલા દિવસ તમે પૂજા આરતી કરો છો ને પછી એને તમે નદીમાં જે વિસર્જન કરો છો તે બીજે દિવસે આપણે જોઈએ છીએ, આટલા વર્ષોથી આવે છે કે મૂર્તિ તૂટી ગઈ, એમના હાથ કસે છે, પગ કસે બીજે છે, નદીમાં પ્રદૂષણ થયું, એ જોઈને ખાસું દુઃખ થાય છે. તો એવું નહીં કરો, ગવર્મેન્ટનું માનો અને તમે એવું કંઈક કરો કે જેનાથી લોકોનું ભલું થાય. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. બોટાદ જિલ્લાના ગરડા સ્વામીના પત્ની સુનિલ આહિરે માઉન્ટ આબુમાં હનુમાન ટીમ્બાનું 18,933 ફૂટ શિખર સર કર્યું હતું. ગુજરાત સરકારના સ્પોન્સર તથા ઇન્ડિયન માઉન્ટેનિંગ ફાઉન્ડેશન દ્વારા 24 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી આયોજિત હિમાચલ પ્રદેશ ખાતે માઉન્ટ હનુમાન ટીમ્બા શિખર ફૂટ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં બોટાદ જિલ્લાના ગઢડાના વતની સુનિલ આહિરની પસંદગી પામી, જેઓ ગુજરાતની પર્વતારોહકની ટીમમાં રહી હિમાલયના હાલના વરસાદી માહોલમાં ખૂબ જ ટેકનિકલી હાર્ડ તેમજ સ્નોફોલ એટલે કે હિમવર્ષા, વ્હાઇટ આઉટ તેમજ રોકફોલ જેવી વિકટ પરિસ્થિતિના વાતાવરણનો સામનો કરીને આગળ વધતા માઉન્ટ હનુમાન ટીમ્બાના 18,933 ફૂટ સુધીનું શિખર આરોહણ કરી તેમાં ગુજરાતના 12 પર્વતારોહણે 18,933 ફૂટ સુધી પહોંચી ખૂબ જ સાહસિક કાર્ય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો બોટાદ જિલ્લા તેમજ ગઢડા અને ગુજરાત આહિર સમાજનું ગૌરવ વધાર્યું છે. સુનિલ આહિરે નાની ઉંમરે ખૂબ જ લોકચાહના મેળવી છે. સુનિલ આહિર દ્વારા સમગ્ર આહિર સમાજનું નામ રોશન કરાયું છે. સુનિલને સમગ્ર ગુજરાતભરના મિત્રો અને સગા સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. રિંગ રોડ ખાતે આવેલ કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન શરૂ કરી ઠગ વેપારીઓએ બે ઠગ દલાલો થકી લોકોને લાખોનો માલ ઉધારીમાં લઈ રૂપિયા ના આપી ઠગાઈ આશરી હોવાનો બનાવ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બેગમપુરા ખાતે આવેલ દાણાપીઠ ખાતે રહેતા અને સચિન જીઆઈડીસીમાં મિલ ધરાવતા પ્રદીપસિંહ શેખાવતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી રિંગરોડ ખાતે આવેલ કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા અને કોસાડ આવાસમાં રહેતા બે ઠગ કાપડ વેપારીઓ દિવાકર મિશ્રા અને અરુણ તિવારીએ ઠગ કાપડ દલાલો જેમાં બિટ્ટુસિંહ અને સુરજ ઉપાધ્યાય થકી 17,63,000થી વધુનો માલ ઉધારીમાં લઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. અમદાવાદના પુનિતનગરથી નારોલ જતા કોર્પોરેશનના ડમ્પરે 5થી વધારે વાહનોને અડફેટે લીધા હતા. ઘટના પછી સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. પુનિતનગરથી નારોલ જતા કોર્પોરેશનના ડમ્પરે અચાનક રસ્તા ઉપરના વાહનોને અડફેટે લઈ લીધા હતા. આ ઘટના પછી સ્થાનિકોએ તરત જ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની
જાનહાની મળી નથી તો અમદાવાદના પુનિતનગરથી નારોલ જતા કોર્પોરેશનના ડમ્પરે 5થી વધારે વાહનોને અડફેટી લીધું હતું. આ ઘટના પછી સ્થાનિકોએ ડમ્પર ચાલકને ઝડપીને પોલીસને હવાલે કર્યો હતો અને આ ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી. રેનુ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.